નમસ્કાર મિત્રો અનસલી ફૂડ્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે આજે આપણે ઓછી કેલેરીમાં સૌથી વધારે પોષણ આપે તેવી જુવારની હેલ્ધી રોટલી બનાવીશું જુવારના લોટમાંથી રોટલી બનાવીએ ત્યારે ઘણી વખતે વણતી વખતે ફાટી જતી હોય છે અને આપણી રૂટિન ઘઉંની રોટલી જેટલી એ પાતળી પણ નથી બનતી હોતી ઘઉંના લોટ કરતાં જુવારના લોટનું ટેક્સચર થોડું અલગ હોય છે એનો લોટ જો તમે સરખી રીતે બાંધશો તો આ સમસ્યા તમને બિલકુલ નહીં થાય રૂટિનમાં આપણે જે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એની બદલે આ લોટ થોડો અલગ રીતે બનાવીશું તેના માટે અહીં મેં એક વાટકી જેટલો જુવારનો લોટ લીધો છે અહીં મેં એક સરખા માપની બે વાટકી લીધી છે જેટલો આપણે લોટ લઈએ એટલું જ આપણે પાણી લેવાનું છે ઘરની નોર્મલ વાટકી જેટલો લોટ લેશો તો એમાંથી પાંચ રોટલી બનીને તૈયાર થાય છે અહીં રોટલી બનાવવા માટે તમે જેટલો લોટ લીધો હોય એ જ વાટકીથી માપીને તમારે એટલા જ પ્રમાણમાં પાણી લેવાનું છે આ પરફેક્ટ માપ છે હવે એ લોટ બાંધવા માટે આપણે જે એક વાટકી જેટલું પાણી લીધું છે તેને આપણે આ રીતે પોળી તપેલીમાં બરાબર ગરમ કરી લઈશું અને રોટલીમાં જો તમે મીઠું નાખતા હો તો તમારા ટેસ્ટ મુજબ અહીં તમે થોડું મીઠું પણ એડ કરી દો થી ત્રણ મિનિટ પછી પાણી આ રીતે એકદમ ગરમ થઈને ઉકળવા લાગે એટલે તરત જ આપણે ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું ગેસની ફ્લેમ એકદમ લો કરી દીધા પછી આ રીતે લોટ એડ કરીને લોટને પાણીમાં આપણે બરોબર મિક્સ કરી દેવાનું છે અહીં લોટને આપણે બિલકુલ બાફવાનું કે ચડવા નથી દેવાનું પાણીમાં લોટ બરોબર મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને હલાવી લેવાનું છે તમે એકદમ ગરમ ગરમ પાણીમાં લોટ નાખશો ને તો પણ આ જોવાના લોટના બિલકુલ ગઠ્ઠા નથી થતા બિલકુલ લમ્સ નહીં આવે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે લોટ સરસ બંધાઈ ગયો છે તો ગેસને હવે આપણે બંધ કરી દઈએ અને લોટ જલ્દી ઠંડો થઈ જાય એટલા માટે હું તેને એક થાળીમાં લઈ લઉં છું હવે હાથથી મસળી શકાય એટલો થોડો ઠંડો પડી જાય ત્યાં સુધી લોટને અહીંયા આપણે થોડીક વાર માટે ઠંડો પડવા દઈશું પાંચેક મિનિટ પછી લોટ આ રીતે થોડો ઠંડો થઈ જાય પછી હવે અડધી ચમચી જેટલું તેલ નાખીને લોટને આપણે બરાબર મસળી લેશું હાથમાં લોટ ચોટે નહીં એટલા માટે હાથને આ રીતે તેલથી ક્રિસ કરી લેશું હવે આ જુવાનો લોટ છે એ ગ્લુટન ફ્રી છે અને એમાં ફાઇબર્સનું પ્રમાણ પણ ખૂબ જ વધારે હોય છે એટલે આ લોટ ઘઉંના લોટ જેટલો એકદમ લીસ્સો નથી હોતો લોટ સેટ ઠંડો થઈ જાય પછી અહીં એકાદ મિનિટ માટે લોટને આપણે આ રીતે સતત મસળી લેવાનું છે મસળી લેવાથી લોટ એકદમ લીસ્સો થઈ જશે અને પછી તમે રોટલી બનાવશો તો રોટલી વણતી વખતે ફાટશે પણ નહીં અને એકદમ કૂણી પણ બનશે આ રીતે લોટ બાંધી લીધા પછી હવે પછી તમારે એને ફરીવાર રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી તમે તરત જ રોટલી બનાવી શકો છો આ રોટલી વણતી વખતે એમાં બિલકુલ ક્રેક્સ ના આવે એટલા માટે હાથથી મસળીને દરેક વખતે આ રીતે એનું ગોલ્લું તૈયાર કરીશું અને એ ડસ્ટિંગ માટે એટલે કે અટામાણ તરીકે અહીં આપણે જુવારનો લોટ લઈશું જુવારના લોટમાંથી રોટલી બનાવીએ ત્યારે હાથને બહુ પ્રેશર નથી આપવાનું આ રોટલી આપણે એકદમ હલકા હાથે જ વણી લેવાની છે તો જુવારના લોટની રોટલી બનાવો ત્યારે ઠંડા પાણીથી લોટ બાંધવાની બદલે આ રીતે થોડું પાણી ગરમ કરીને પછી તમે લોટ બાંધી લેશો તો એનાથી રોટલી તમે ખૂબ જ ઇઝીલી બનાવી શકશો રોટલી બનતી કદાચ બિલકુલ ફાટશે નહીં અને તમારી જેટલી પાતળી બનાવી હોય એટલી પાતળી પણ બનાવી શકશો અને બીજું કે પાણી અને લોટ એ બંનેનું માપ એક સરખું રાખશો તો લોટ બહુ ઢીલો પણ નહીં બને અને એકદમ કઠણ પણ નહીં બને રૂટિનમાં આપણે ઘઉંના લોટની જે રોટલી બનાવતા હોઈએ છીએ તે જ રીતે આ રોટલીને આપણે શેકી લેવાની છે જુવાર અને બાજરી એ બંને સુપર ફૂડની કેટેગરીમાં આવે છે જુવાર છે એ ઘઉં કરતાં પચવામાં ખૂબ જ સહેલી હોય છે એ ઘઉંની રોટલી કરતાં વધારે જલ્દી પચી જાય છે ડાયાબિટીસના દર્દીઓ માટે ઘઉંના લોટની રોટલી બદલે જુવારની રોટલી ખાવી વધારે ફાયદાકારક છે કારણ કે જુવાર ગ્લુટન ફ્રી છે એમાં ફાઇબર્સનું પ્રમાણ ખૂબ જ વધારે રહેલું છે એટલે એ બ્લડ શુગરના લેવલને પણ કંટ્રોલ કરે છે ઘઉંની કમ્પેરમાં જુવારમાં કેલેરીનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હોય છે અને એ સિવાય એમાંથી તમને મિનરલ્સ પ્રોટીન અને બી કોમ્પ્લેક્સ જેવા પોષક તત્વો પણ મળી રહે છે એટલે જો તમારે વજન ઘટાડવું છે કે પછી તમારા ખોરાકને તમારે થોડો વધારે હેલ્ધી બનાવવો હોય તો પણ તમારા રોજિંદા આહારમાં તમે ઘઉંના લોટની રોટલીની બદલે આ રીતે જુવારની રોટલી બનાવીને પણ ટ્રાય કરી શકો છો ગેસની ફ્લેમને અહીં આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું બંને બાજુથી શેકી લીધા પછી અને આપણે ગેસની ફ્લેમ પર ફૂલાવી દઈશું આપણે ઘઉંના લોટની રોટલી બનાવીએ એના કરતાં પણ આ રોટલી એકદમ સોફ્ટ બને છે અને આટલા બધા ફાયદા થતા હોય તો એને ખાવી જ જોઈએ ટેસ્ટ વાઈઝ પણ એ સરસ જ બને છે જુવારની રોટલી બનાવ ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે રોટલી બિલકુલ કાચી ના રહેવી જોઈએ નહીતર એ ચીકણી લાગશે અહીં આપણી રોટલી સરસ શેકાઈ ગઈ છે આપણે તેની પર થોડું ઘી લગાવી દઈશું જુવારમાં પોટેશિયમ ફોસ્ફરસ અને કેલ્શિયમ એ ત્રણેયનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે એટલે જે લોકોને આર્થરાઇટીસ છે એ લોકો માટે પણ આ રોટલી ખૂબ જ ફાયદાકારક છે હું તમને બીજી એક રોટલી પણ વણીને બતાવી દઉં એકદમ હલકા હાથે વણી લેશો તો વણતી વખતે બિલકુલ નહીં ફાટે અને આ રોટલી એકદમ સોફ્ટ બને છે એટલે બનાવી લીધા પછી એને તમારે એકબીજાની ઉપર નહીં મૂકવાની શેકી લીધા પછી આમાંથી વરાળ નીકળી ના જાય ત્યાં સુધી દરેક રોટલીને આપણે છૂટી છૂટી જ મૂકવાની છે હવે આ રોટલીને જો તમારે ગેસ પર મૂકીને ના ફૂલાવી હોય તો એને તમે કોટનનું કોઈ પણ કપડું હોય એનાથી આ રીતે છેડેથી દબાવતા જશો તો પણ ખૂબ જ સરસ ફૂલી જશે અને બધેથી એક સરખી શેખાઈ જશે તમારા ઘરે જો અનાજ દળવાની ઘંટી હોય તો આ જુવાનો લોટ તમે ઘરે દળીને પણ તૈયાર કરી શકો છો એને તમારે ઘઉંની જેમ જ એકદમ બારીક તળી લેવાનું છે અને કોઈ પણ બહારના ઘંટીવાળાના ત્યાં પણ તમને આ લોટ ખૂબ જ આસાનીથી મળી જશે તો ફ્રેન્ડ્સ જુવાની રોટલી ખૂબ જ હેલ્ધી છે સરળતાથી પચી જાય છે ઓછી કેલેરીમાં વધારે પોષણ અને ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે તો આ ખૂબ જ ઉપયોગી છે તો જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જે લોકોને આની જરૂર છે એને તમે શેર પણ કરજો અને રોટલીને આ રીતે ગરમ ગરમ બનાવીને સર્વ કરશો તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો એને ગરમ ગરમ જ સર્વ કરો રેસિપીને લગતા કોઈ પણ ક્વેશન કે પછી સજેશન હોય તો એ પણ નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરી શકો છો તો ફરી મળીએ છીએ બીજી એક નવી જ રેસીપી સાથે વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ